ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીના વહીવટથી પ્રજા પરેશાન છે શહેરની હાલત અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને જનતા પરેશાન થઈ ઉઠી છે પાલિકાનો વહીવટ તો ભ્રષ્ટ છે પરંતુ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા કે જે ડીસા નગરપાલિકાના સદસ્ય પણ હતા તેમને પણ શહેરના વિકાસમાં કોઈ રસ દાખવ્યો નથી જેથી લોકો પરેશાન છે ડીસાની એક લાખ પિસ્તાલીસ હજારની વસ્તીમાં તમામ લોકો બોબડા છે આ કહેવાનું થાય છે ડીસાના શૈલેષભાઈ ઠક્કરનું શૈલેષભાઈ ઠક્કર ડીસાના એક વેપારી છે અને તેમને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા શહેરમાં કરવામાં આવેલા વિકાસના દાવાને પોકુળ હોવાનું જણાવી રહ્યા છે ડીસા શહેરમાં તૂટેલા રસ્તા ઉડતી ધૂલ અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીના વિકાસના દાવાનો છેદ ઉડાવી દીધો છે શૈલેષભાઈ ઠક્કર જાહેરમાં જણાવી રહ્યા છે કે ડીસા નગરપાલિકા દ્વારા કોઈ જ વિકાસના કામ કરવામાં આવ્યા નથી અને શહેરના નાગરિકોને બોબડા જણાવીને કહ્યું છે કે એક લાખ પિસ્તાલીસ હજારની વસ્તી ધરાવતા ડીસા શહેરમાં લોકો આટલા પરેશાન હોવા છતાં એક પણ શબ્દ પાલિકા પ્રમુખ સામે ઉચ્ચારી રહ્યા નથી લડાયક મૂડમાં આવેલા શૈલેષભાઈ ઠક્કરે ડીસાના ધારાસભ્યને પણ આડે હાથ લીધા છે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ ડીસા નગરપાલિકાના કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે અને સતત પાંચ વર્ષ સુધી ધારાસભ્યની સાથે સાથે પાલિકાના નગરસેવક તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે પરંતુ ધારાસભ્ય પણ આ બાબતે ડીસા નગરપાલિકાના ગેરવહીવટમાં સામેલ હોવાના આક્ષેપો શૈલેષભાઈ કરી રહ્યા છે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં શૈલેષભાઈ ઠક્કર ચીમકી ઉચ્ચારી છે કે જો શહેરના રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો રસ્તાઓ પર ખાટલા નાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળી અને ધારાસભ્ય શશિકાંત પંડ્યાની મિલીભગતથી ડીસાની પ્રજા પરેશાન થઈ ઉઠી છે ત્યારે આ બંને નેતાઓને લઈ શૈલેષભાઈ ઠક્કરે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો ડીસા પૂર્વ નગરપાલિકા બોડી દ્વારા જે કામો થયા છે તે બાબતે સવાલ ઉઠી રહ્યા છે અમારી સાથે અત્યારે હાજર છે ડીસાના એક જાગૃત નારી નાગરિક શૈલેષભાઈ શૈલેષભાઈ આપનું ડીસા નગરપાલિકાના પાંચ વર્ષ દરમિયાન નગરપાલિકાના બોડીના જે વિકાસના કાર્યો થયા છે તે બાબતે આપનું શું કહેવું છે કંઈ વિકાસ નથી થયો ખાલી વિકાસના લોકો બણગા ફૂં ફૂંકે છે વિકાસના નામે ડબલ ઝીરો છે એ લોકોએ કંઈ કર્યો નથી લોકોની જીવન જરૂરિયાત રોડ રસ્તા પાણીની વ્યવસ્થામાં આ લોકો અવ્યવસ્થા ઊભી કરે છે અને આખા દિશામાં એક લાખ અને પિસ્તાલીસ હજારની પ્રજામાં બધી જ લગભગ બધી જ પ્રજા બોબડી છે કંઈ બોલતા નથી એમને કોઈની સામે અવાજ ઉઠાવવાની કોઈ તાકાત નથી અને હું તો કહું છું કે દરેકે દરેક નાગરિકને આ ફરજમાં આવે છે આટલી બધી માટી ઉડવા છતાંય રોડ ઉપર ભયંકર ડમરીઓ કોઈ જંગલમાં અથવા કોઈ તમે કચ્છના રણમાં ફરતા હોય એવું લાગે છે આ ડીસા શહેર એક વેપારી મથક છે અને આવા શહેરમાં આ લોકોએ આવા વિકાસના બણગાવ ફૂંકવાનું બંધ કરે અને વિકાસ ચાલુ કરે પ્રજા આની સામે બોલવા બિલકુલ તૈયાર નથી એટલે મારી એક વિનંતી છે કે પ્રજા આની આ સામે બોલે અને ઉઠે ને ત્યારે એ લોકો બધા ખાટલા ઢાળીને ત્યાં રોડ ઉપર સુઈ જાય એક દિવસ માટે નહીં દસ દિવસ માટે ડીસા બ્લોક કરો જે સુધી કામ ના થાય છેલ્લા અઢી પૂર્વ પ્રમુખ પ્રમુખાબેન માળી વહીવટ તો જે કંઈ હોય આમાં કેવું છે લોકો વિકાસ વિકાસ કરીને ઘણી ઘણી સોસાયટીઓની પણ રાડ મેં સાંભળી છે ઘણી જગ્યાએ ઘણી સોસાયટીઓમાં રોડ બની ગયા ઓનલાઈન ઓન પેપર બની ગયા છે અને લોકો ત્યાં રોડ નથી અમે પણ બતાવ્યા છે ટીવી ઉપર હા મેં જોયા એટલા માટે મને બહુ દુઃખ થયું કે ખરેખર બીજેપીની સરકાર આમ લોકોને એવું કહે વિકાસ ગાંડો થયો છે વિકાસ ગાંડો થયો છે હું તો કહું છું વિકાસ ડીસાને મૂકી ગયો છે યા વિકાસનું ખસી ગયું છે બાકી વિકાસ થયો કંઈ નથી આપના આક્ષેપ મુજબ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળી જેમના વહીવટ બાબતે જે આપના આક્ષેપ છે એના માટે ધારાસ ડીસા ધારાસભ્ય શશિકાંત પંડ્યાજી કેટલા જવાબદાર છે નહીં શશિકાંત પંડ્યાજી કંઈ જવાબ આમાં કેવું છે શશિકાંતભાઈનો બી એમને કેવું કેવું છે કે ભાઈ થોડી પ્રગતિ તમે કરો હું તો એ જ કહું છું કે શશિકાંત ભાઈ મને કોઈનો વિરોધ નથી મને તો ફક્ત ને ફક્ત ડીસા ડીસાની અંદર સારામાં સારા કાર્યો થાય ડીસા એક શ્રેષ્ઠ આપની જાણકારીમાં જે એક વાત કહું કે ડીસા ધારાસભ્ય શશિકાંત પંડ્યાજી એક નગરપાલિકાના સદસ્ય પણ ચાલુ હતા છે કુદરતી છેલ્લી બોડી થઈ ત્યાં સુધી ચાલુ હતા તો એમની જવાબદારી કેટલી બને એમની જવાબદારી હવે આ હું તો બહુ ધારાસભ્ય જ છે અને નગરપાલિકામાં એ પણ ચૂંટાયેલા છે અમા મારા વોર્ડમાં ચૂંટાયેલા છે અમે એમના માટે બહુ જ મહેનત કરી છે એમની પણ એક નૈતિક ફરજ આવે છે કે એમને ખરેખર આમાં સાથ અને સહકાર આપી ડીસાના રોડ બનાવવા જોઈએ ડીસાની પ્રગતિમાં એમની પોતાની પ્રગતિ એ ગામ અમુક અમુક જગ્યાએ ઘણીવાર હું સાંભળું છું કે ગામડાઓના રોડ બનાવીને ત્યાં ઉદઘાટન કરવા જાય છે તો એમને એ એમનો વિષય છે એનો વાંધો નથી પણ ડીસાની અંદર સારો સારો રોડ બને અને સારી એવી પ્રગતિ થાય એવી હું શશિકાંતભાઈ જોડે આશા રાખું છું એ આપની આશામાં આ એ કેટલા સફળ નીવડ્યા છે એ હવે આ સમાચાર સાંભળશે અથવા મીડિયા દ્વારા એમને કોઈ કહેશે અથવા આ મેસેજ ક્યાં ઊંચ લેવલે મેં તો ગાંધીનગર એક અરજી કરી છે હમણાં જ અને ગાંધીનગર એક ફોન કર્યો છે નીતિન પટેલને આપણા મુખ્યમંત્રીને કીધું છે કે તમે દિશાની દુર્દશા દેખો આટલી બધી અને એક બાહોશ આપણો ધારાસભ્ય છે તે છતાં આવી પ્રગતિ ન થાય તો એ નવાઈની વાત છે આપને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળી અને ડીસાના ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા એ બંનેને આપ શું કહેવા માગો છો આ બાબતે હું એમ કહું છું કે તમે બંને પ્રગતિ કરો તમારા લેવલમાં પણ ડીસાની અધોગતિ ન કરશો ડીસાની પ્રગતિમાં તમારો તમારો હરણફાળો હોવો જોઈએ તમારે ખરેખર ડીસા એક વિશાળ સિટી બને એક સુંદર સિટી બને અને ડીસાને મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે ડીસા એક જયપુર જેવું બને તો આજથી પાંચ સાત વરસ દસ વર્ષ પહેલાં એમને બધા સટરોને ગુલાબી કલર કરાવ્યો હતો કે આ પિંક સિટી બનાવી છે પણ એની સામે ખબર નહીં હવે કોણ પાણી ફેરવે છે આ હતા ડીસાના એક જાગૃત નાગરિક જેમના કહેવા મુજબ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ડીસાના વિકાસમાં કામ આપવું જોઈએ અધોગતિમાં નહીં અને ડીસાના પૂર્વ પ્રમુખ એમના ઉપર પણ એમનો આક્ષેપ છે કે તેમને ડીસાના વિકાસના કાર્યો કરવા જોઈએ રોડો જે ઓન પેપર બનાવવા જોઈએ એ એમને ઓન પેપર બતાવ્યા છે પણ રોડો સ્થળ ઉપર નથી હવે આગળ જોઈએ નવી બોડી આવી રહી છે ત્યારે ભાજપને પણ વોટ લેવાના છે ત્યારે આ જૂની બોડી દ્વારા જે કામો થયા છે તેનાથી નાગરિકો સંતુષ્ટ નથી ડીસાથી બીગન ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ